बनावी। एक महत्वपूर्ण समाचार, पूर्व सांसद और पूर्व धारासभ्यनुं निधन थयुं छे। पूर्व सांसद लीलाधर वाघेलानुं अवसान थयुं छे। डीसामां पुत्रना घरे अंतिम श्वास लीधा छे। पांच टर्म सुधी तेओ धारासभ्य रह्या, एक टर्म तेओ सांसद पण रह्या। त्रण वखत तेओ सरकारमां मंत्री रही चुक्या छे। 87 वर्षनी वये लीलाधर वाघेलानुं निधन थयुं छे। तेमना पार्थिव देहने पाटणना पिंपळ खाते लई जवामां आवशे। लीलाधर वाघेलान निधन थयुं छे। फोन लाइन पर संवाददाता आनंद जयसवाल जोड़ा छे। आनंद, लीलाधर भाई नुं आजे अवसान थयुं छे, दुखद अवसान थयुं छे, वधु शुं विगतो? जी चोक्कस जणावी दीधું કે બનાસકાંઠામાં પાટણના પૂર્વ સાંસદ અને ધારાસભ્ય રહી ચૂકેલા લીલાધરભાઈ વાઘેલાનું આજે દુઃખદ અવસાન થયું છે। તેઓ તેમના મોટા પુત્રને ત્યાં ડીસાના વીએન પાર્કમાં હતા અને છેલ્લા ઘણા સમયથી તેઓની તબિયત પણ વીક હતી, ઘણા સમયથી બીમાર હતા, હાલ સારવાર હેઠળ પણ હતા અને આજે સવારે તેઓનું મોત થયું છે। લીલાધરભાઈ વાઘેલાની વાત કરીએ તો તેઓ અત્યાર સુધી 5 વખત ધારાસભ્ય રહી ચૂકેલા છે। એક વખત પાટણના સાંસદ, ગત તમામાં તેઓ સાંસદ બી હતા અને ગુજરાત સરકારને તેઓ 3 વખત મંત્રી પણ રહી ચૂકેલા છે અને આજે સવારે 87 વર્ષની જેફએ તેમનું નિધન થતા તેમના સમાજમાં, તેમના પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। અત્યારે તેમના સમાજના લોકો તેમના સગા સંબંધી તેમના ઘરે આવી રહ્યા છે અને લીલાધરભાઈ વાઘેલા તેમનો મૃત્યુ અત્યારે તેમના મોટા પુત્રને ત્યાં છે અને મૃત્યુને તેમના જે વતન છે પાટણ તાલુકાનો જે પીપળ ગાર છે ત્યાં લઈ જવાની તજવીજ પણ હાથ ધરાઈ છે। બિલકુલ આનંદ, આભાર વાત બદલ। તો 5 ટર્મ સુધી તેઓ ધારાસભ્ય તરીકે તેમણે ફરજ બજાવી છે। 3 વખત તેઓ સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે અને 1 ટર્મ તેઓ સાંસદ તરીકે પણ રહી ચૂક્યા છે। તેમનું હાલ દુઃખદ નિધન થયું છે। તેમના પુત્રના ઘરે ડીસામાં તેમણે અંતિમ શ્વાસ લીધા છે। હાલ લીલાધરભાઈના પાર્થિવ દેહને પાટણ ખાતે તેમના વતન પિંપળ લઈ જવામાં આવશે, ત્યાં તેમની અંતિમ વિધિ કરવામાં આવશે। છેલ્લા ઘણા સમયથી તેઓ બીમાર હતા। સમાચારમાં રોકાઈશું બધું બ્રેક માટે।